अस्सलामु अलैकुम। आज ना ई लर्निंग प्रोग्राम में आप सबनु हार्दिक स्वागत करूँ छू। धोरण 11 विषय अर्थशास्त्र, प्रकरण 5 आवक अने खर्चना ख्यालों। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे सरेराश अस्थिर खर्च अने सरेराश स्थिर खर्च विषय माहिती मेळवी हती अने सरेराश खर्च एटले शू एना विषे समझूती मेळवी हती। हवे जोईए सरेराश खर्चनी अनुसूचि अने आकृति। तो अनुसूचि में तमे जोई सको छो, उत्पादननु प्रमाण ज्यारे एक एकम छे त्यारे कुल खर्च रुपया 9 छे अने सरेराश खर्च पण रुपया 9 छे। उत्पादन वधीने 2 एकम थाय छे त्यारे कुल खर्च रुपया 16 छे अने सरेराश खर्च रुपया 8 छे। उत्पादन वधीने 3 થાય છે ત્યારે કુલ ખર્ચ 21 અને સરેરાશ ખર્ચ 7 જેટલું થાય છે। આમ ઉત્પાદન વધી ઉત્પાદનમાં જેમ જેમ વધારો થાય છે તમે જોઈ શકો છો કુલ ખર્ચ વધતું જાય છે, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે। खर्चना आ वलणों ने अपने आकृति द्वारा समझिए। आकृति में ओएक्स धरी पर उत्पादन और ओ वाई धरी पर खर्च दर्शावामां आवेल छे। शुरुआत में उत्पादन वधता सरेराश खर्च घटे छे। अमुक उत्पादन पछी सरेराश स्थिर खर्चना घटाड़ानी सरखामणी में सरेराश अस्थिर સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો જે છે વધી જાય છે, ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે, તમે જોઈ શકો છો। ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદન લઘુત્તમ બને છે, ત્યારબાદ વધે છે, માટે સરેરાશ ખર્ચ રેખા યુ આકાર ધારણ કરે છે। આગળ જોઈએ સીમાંત ખર્ચ। તો ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે, આપણને બધાને જ ખબર છે। કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે। ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે પેઢી 100 એકમનું ઉત્પાદન કરે છે અને વધારાના 10 એકમનું 100 એકમનું ઉત્પાદન કરવા માટે પેઢીને રૂપિયા 5000 ખર્ચ થતું હોય અને 101 એટલે એકમું છેલ્લું જે એક એકમનું ઉત્પાદન કરવા પાછળ પેઢીને જે ખર્ચ થાય છે તે થશે સીમાંત ખર્ચ। કે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય એ સીમાંત ખર્ચ છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે આપણે એન એકમોના ઉત્પાદન ખર્ચ અને એન માઇનસ 1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચની સંજ્ઞા જોઈએ। સૂત્રમાં સંજ્ઞાની રીતે સૂત્ર જોઈએ તો MCMC એટલે માર્જિનલ કોસ્ટ બરાબર સીમાંત ખર્ચ બરાબર એન શું છે એકમોની સંખ્યા TCN માઇનસ TC બ્રેકેટમાં N માઇનસ 1। તો N શું છે N બરાબર એકમોની સંખ્યા અને MCN એટલે MCN એટલે N એકમનો સીમાંત ખર્ચ અને TCN એટલે N એકમનો કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ ઓફ N એટલે N એકમનો કુલ ખર્ચ। તો TC કૌંસમાં N માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ N માઇનસ 1 એકમનો કુલ ખર્ચ। હવે સૂત્રમાં આપણે જો એન મૂકીએ તો MCN બરાબર 3 મૂકીએ તો MC3 ઇઝ ઇક્વલ ટુ TC3 માઇનસ TC ઇન બ્રેકેટ 3 માઇનસ 1 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ TC3 માઇનસ TC2। એન બરાબર અહીંયા 3 મૂકવાનું છે એટલે સૂત્રમાં TCN એન જે છે એનની જગ્યાએ 3 આપણે જો મૂકીએ, એન શું છે એકમોની સંખ્યા બરાબર, તો TC3 માઇનસ TC2 જ્યાં TC3 બરાબર 21 અને TC એટલે ત્રીજા એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ જુઓ, ત્રીજા એકમના ઉત્પાદને તમે જોજો
ત્રીજા એકમના ઉત્પાદને કુલ ખર્ચ કેટલું છે? રૂપિયા 21. અને ટીસી બીજા એકમના ઉત્પાદને કુલ ખર્ચ કેટલું છે? 16. બરાબર ને? તો જુઓ અહીંયા સૂત્રમાં જુઓ કે ટોટલ કોસ્ટ ઓફ 3 એટલે ત્રીજા એકમનો કુલ ખર્ચ ઓછા બીજા એકમનો કુલ ખર્ચ 21 માઇનસ 16 બરાબર 5 શું થયું? સીમાંત ખર્ચ. તો ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમનો કુલ ખર્ચનો તફાવત 5 જેટલો છે, સીમાંત ખર્ચ. બરાબર, અનુસૂચિ મુજબ આપણે જો જોઈએ ત્રીજા એકમનો ખર્ચ સીમાંત ખર્ચ અને ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 જેટલું છે. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન એન એકમો પરથી ઘટીને એન માઇનસ 1 એકમો થાય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ પણ હોય છે. એટલે કે ઉત્પાદન એન એકમો પરથી ઘટીને એન માઇનસ 1 થાય, કુલ અસ્થિર ખર્ચમાં વધારા જેટલો જ સીમાંત ખર્ચ હોય છે. એટલે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા અનુસૂચિ આપેલી છે કે ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે, કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો ઉત્પાદનનું પ્રમાણ 1 એકમ છે ત્યારે કુલ ખર્ચ 9, સીમાંત ખર્ચ 9. ઉત્પાદનનું પ્રમાણ વધીને 2 એકમ થાય છે, કુલ ખર્ચ 16, સીમાંત ખર્ચ 7. ઉત્પાદનનું પ્રમાણ જેમ જેમ વધે છે તમે જોઈ શકો છો કુલ ખર્ચમાં વધારો થાય છે, જ્યારે સીમાંત ખર્ચમાં શરૂઆતમાં ઘટાડો થાય છે, ત્યારબાદ શું થાય છે? ઘટાડો જોવા વધારો જોવા મળે છે. બરાબર, એને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની રેખાની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે કારણ કે ઉત્પાદન વધતા શરૂઆતમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. આપણે આગળ જોઈ ગયા હતા અસ્થિર ખર્ચમાં કે વધારો તો થાય છે અસ્થિર ખર્ચમાં, પણ ઘટતા દરે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, અમુક બિંદુ પછી વધે છે. આકૃતિમાં તમે જોઈ શકશો સીમાંત ખર્ચની જે રેખા છે હોકી સ્ટિક આકારની હોય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, તેથી સીમાંત ખર્ચની રેખા તમે જો ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચની રેખા ઋણ ધાણની છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, પરિણામે સીમાંત ખર્ચની રેખા ધનધાળવાળી બને છે. જો શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, ત્યારબાદ તેમાં વધારો થાય છે, એટલે શરૂઆતમાં સીમાંત ખર્ચની રેખા ઋણધાણવાળી અને ત્યારબાદ ધનધાણવાળી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે.